नमस्कार विद्यार्थी मित्रों, धोरण 9 विषय सामाजिक विज्ञान। हवे आपणे आज आग इतिहास में तीजो पाठ लईए छे। तीजा पाठनुं नाम छे नूतन विश्व तरफ प्रयाण। विद्यार्थियों, आगळना पाठ में बीजा पाठ में आपणे प्रथम विश्वयुद्ध अने ना कारणों, रशियन क्रांति वर्सेस नी संधि, आ बधी बाबतों विषे माहिती मेळवी। प्रथम विश्वयुद्धना कारणों में आपणे जोयुं हतुं के जर्मनी प्रथम विश्वयुद्ध माटे जवाबदार हतुं अने जर्मनी ने कारणे विश्वना देशों ने करोड़ों अबजों रुपयानुं नुकसान थयुं। पण युद्धना पाछळना तबक्कामां पेरिसमां भरायेली वर्सेसना सीस महेलमां जर्मनी ऊपर शांति प्रक्रिया हाथ धराई अने तेमां जर्मनी ने दोषित गणी अने तेने दंड फटकारवामां आव्यो। एटले कही शकाय प्रथम विश्वयुद्धना कारणों में मेन कारण कोण हतुं? जर्मनी। हवे जर्मनी साथे प्रथम विश्वयुद्ध पछी जे शांति प्रक्रिया हाथ धराई अने एमां जर्मनी ने दोषित गणी ने दंड फटकारवामां आव्यो एना माटे ज हवे बीजा विश्वयुद्ध विषे आपणे चर्चा करीशुं। तो आ पाठना महत्वना मुद्दा कया? पहेलो पॉइंट छे इटालीमां फासीवाद। विद्यार्थियों, प्रथम विश्वयुद्ध थयुं, प्रथम विश्वयुद्धमां इटाली मित्र राष्ट्रना पक्षमां रहीने लड्युं, मित्र राष्ट्र। अने युद्धनी पाछळनी परिस्थिति एवी थई के तेमां मित्र राष्ट्रे जर्मनी ऊपर दंड फटकार्यो, धरी राष्ट्रों ऊपर दंड फटकार्यो अने तेमनी पासेथी दंड पेटे खर्च लई लीधो। पण इटाली ने अन्याय थयो। हवे इटाली ने अन्याय थयो एटले प्रथम विश्वयुद्ध पछी इटाली मित्र राष्ट्रना पक्षमांथी निकळी गयुं। इटाली मित्र राष्ट्रना पक्षमांथी निकळी गयुं अने इटालीमां शासक कोण आव्यो प्रथम विश्वयुद्ध पछी? तो बेनिटो मुसोलिनी तेणे इटालीमां आव्या पछी इटालीमां फासीवाद पक्षनी स्थापना करी। कयो पक्ष? फासीवाद। फासीवाद शब्द फासेजो परथी ઉતરી આવ્યો છે અને તેનો અર્થ શું થાય ફાસેજોનો? તો બધી જ વસ્તુ પર સરકારનો અધિકાર। અને એનો મુદ્રાલેખ શું હતો? તો એનો મુદ્રાલેખ હતો એક જ રાજ્ય એક જ રાજા, બરાબર, એ એનો મુદ્રાલેખ હતો। હવે ઇટાલીમાં જે શાસક આવ્યો બેનિટો મુસોલિની તેણે ફાસીવાદ પક્ષની સ્થાપના કરી। હવે ફાસિસ્ટ પક્ષના સૈનિકો કેવો પોશાક પહેરતા હતા? તો કાળા રંગનો પોશાક પહેરતા હતા અને એમનું ચિહ્ન શું હતું? તો લાકડાની ભારી અને એના ઉપર કુહાડી, લાકડાની ભારી। આપણે ત્યાં ગામડાવાળા લાકડા વેચવા આવે માથા પર મૂકીને, તેને કહેવાય નાના નાના લાકડા કાપેલા હોય અને એની ભારી બનાવેલી હોય અને એના ઉપર કુહાડી, એવું એમનું ચિહ્ન, બરાબર। તો ઇટાલીનો શાસક બેનિટો મુસોલિની ફાસિસ્ટ પક્ષની સ્થાપના કરી, ચિહ્ન લાકડાની ભારી અને એના ઉપર કુહાડી અને ગણવેશ કેવો પહેરતા? કાળા રંગનો। હવે આ ઇટાલી મિત્ર રાષ્ટ્રના પક્ષમાંથી નીકળી ધરી રાષ્ટ્રમાં જોડાયું અને તેણે રોમ બર્લિન ટોક્યો નામના ધરી રાષ્ટ્રની રચના કરી। આ રોમ બર્લિન ટોક્યો એટલે શું વિદ્યાર્થીઓ? તો ઇટાલીની રાજધાની કઈ? રોમ, બરાબર। જર્મનીની રાજધાની કઈ? બર્લિન। અને જાપાનની ટોક્યો, આ એમની શું છે? રાજધાની છે। તો ત્રણેયની ભેગી થઈ કયું જૂથ બન્યું? ધરી રાષ્ટ્ર। કયા રાષ્ટ્રની રચના કરી? ધરી રાષ્ટ્ર। તો ઇટાલીની રાજધાની રોમ, જર્મની રાજધાની બર્લિન ને જાપાનની ટોક્યો, એમ ત્રણેયની રાજધાની ભેગી થઈ અને ધરી રાષ્ટ્રનું નિર્માણ કર્યું। તો કહેવાય છે પ્રથમ વિશ્વયુદ્ધમાં યુદ્ધ પછીના તબક્કામાં ઇટાલી સાથે થયેલો અન્યાય એ બીજા વિશ્વયુદ્ધનું કારણ ગણવામાં આવે છે।
હવે આપણે આગળ બીજું કારણ જોઈએ, જર્મનીમાં નાઝીવાદ. વિદ્યાર્થીઓ, પ્રથમ વિશ્વયુદ્ધ થવા માટે જર્મની જવાબદાર હતું. તેનો જર્મન રાજા કોણ હતો? કેસર વિલિયમ. પણ યુદ્ધ જેવું પત્યું એટલે કેસર વિલિયમ જર્મની છોડીને ભાગી ગયો. પણ પેરિસમાં શાંતિ પ્રક્રિયા જે હાથ ધરાઈ તેમાં જર્મની ઉપર દંડ ફટકારવામાં આવ્યો. એ દંડ જર્મની માટે અન્યાયકારક બન્યો હતો. એટલે જ કહેવાય જર્મનીએ હવે કયા યુદ્ધની ગણતરી ચાલુ કરી? બીજું વિશ્વયુદ્ધ. અને એના માટે પ્રથમ વિશ્વયુદ્ધનો સિપાહી તરીકે રહેલો એડોલ્ફ હિટલર તે જર્મનીનો શાસક બન્યો. બીજા વિશ્વયુદ્ધ વખતે તે તો ઉગ્ર સામ્રાજ્યવાદી નીતિમાં માનતો હતો. તેણે કયો પક્ષ સ્થાપ્યો? નાઝીવાદ. જર્મનીમાં કયો પક્ષ સ્થાપ્યો? નાઝીવાદ. તેના સિપાહીઓ કેવા રંગનો પોશાક પહેરતા હતા? ભૂરા રંગનો. ભૂરા રંગના પોશાક, તેના ઉપર લાલ રંગની પટ્ટી અને એના ઉપર સ્વસ્તિકનું ચિહ્ન. સાથીઓ, બરાબર, એ જર્મનીના સિપાહીઓનો પોશાક હતો. કહેવાય છે હિટલરે જર્મનીને પ્રથમ વિશ્વયુદ્ધ પછી જર્મનીને શુદ્ધ કરવાના બહાના હેઠળ કેટલાય ક્ષત વિક્ષત લોકો એટલે શારીરિક રીતે અશક્ત લોકોને, આ સિવાય યહૂદી જરદોસ્તી કેટલાય લોકોને મારી નાખ્યા. એટલે જ જર્મન શાસકો તેને શું કહેતા હતા? તારણહાર, અથવા ફ્યુહરર તરીકે ઓળખતા હતા, અથવા શું કહેતા હતા? તારણહાર. એટલે કહેવાય પ્રથમ વિશ્વયુદ્ધમાં જર્મની સાથે થયેલો અન્યાય, જોકે ભૂલ એની જ હતી, જર્મની, એણે યુદ્ધ ના કર્યું હોય તો પ્રથમ વિશ્વયુદ્ધ ના થતું, અને ના થતું તો આજે યુરોપ ખંડના દેશોને જે નુકસાન થયું, દુનિયાને જે નુકસાન થયું એ ના થતું. જર્મની દોષિત હતું. હવે એના દોષ માટે એને દંડ ફટકારવામાં આવ્યો. તો એ જર્મની હવે કયું યુદ્ધ માટે તૈયાર થયું? બીજું વિશ્વયુદ્ધ. અને પાછો શાસક પણ એવો આવ્યો, એડોલ્ફ હિટલર, જે ઉગ્ર સામ્રાજ્યવાદીનો પ્રેરક હતો. ત્રીજું કારણ, જાપાનમાં લશ્કરવાદ. વિદ્યાર્થીઓ, જેમ પ્રથમ વિશ્વયુદ્ધમાં ઇટાલીને નુકસાન થયું તેમ જાપાનને નુકસાન થયું, બરાબર. હવે ઇટાલીને રાષ્ટ્રસંઘમાં સ્થાન આપવામાં નહોતું આવ્યું એટલે નીકળી ગયું ઇટાલી રાષ્ટ્રસંઘમાંથી, અને જાપાનને રાષ્ટ્રસંઘમાં સ્થાન ન મળ્યું. રાષ્ટ્રસંઘ એટલે પ્રથમ વિશ્વયુદ્ધ પછી વિશ્વમાં શાંતિ સલામતી જળવાય તે માટે રાષ્ટ્રસંઘની સ્થાપના કરી હતી. તો એ રાષ્ટ્રસંઘમાં ઇટાલીને સ્થાન નહોતું મળ્યું. જાપાન, અરે ઇટાલી નીકળી ગયું રાષ્ટ્રસંઘમાંથી, પણ જાપાનને સ્થાન ન આપ્યું. એકે ભૂલ કરી. બીજી ભૂલ કે યુદ્ધ પછી, પ્રથમ વિશ્વયુદ્ધ પછી જાપાનમાં ચૂંટણીઓ થઈ અને તેમાં નવા વર્ગના લોકોનો સમાવેશ થયો. એ યુવાનોમાં ઉગ્ર રાષ્ટ્રભાવના વિકસી, જે કયા પક્ષની રચના કરી? લશ્કરવાદ. જાપાનમાં ઉગ્ર લશ્કરવાદ એટલે યુવાનોને તાલીમ આપવાની શરૂઆત થઈ ગઈ પ્રથમ વિશ્વયુદ્ધ પછી. એટલે કહેવાય છે બીજા વિશ્વયુદ્ધ માટેના જવાબદાર કારણો કોણ? ઇટાલી, જર્મની અને જાપાન, ત્રણેય દેશોએ ભેગા થઈ શેનું નિર્માણ કર્યું? ધરીરાષ્ટ્ર. તેમાં કયા કયા દેશો હતા? રોમ, બર્લિન, ટોક્યો. રોમ કોની રાજધાની? ઇટાલીની. જર્મનીની રાજધાની કઈ? બર્લિન. અને જાપાનની? ટોક્યો. ત્રણેયનું નિર્માણ થાય તો એને ધરી જૂથ કહેવામાં આવે. હવે એક બાજુ બીજા વિશ્વયુદ્ધનું તૈયારીઓ ચાલુ થઈ ગઈ ઇટાલી, જર્મની, જાપાન જેવા દેશોમાં, બીજી બાજુ હજી વિશ્વના દેશો અને ખાસ કરીને યુરોપ ખંડના દેશો પ્રથમ વિશ્વયુદ્ધની હાનિમાંથી બહાર પણ નહોતા આવ્યા. યુરોપ ખંડના દેશોમાં ગરીબી, બેકારી, ભૂખમરો, પર્યાવરણનો બગાડ, જીવન જરૂરિયાતની વસ્તુની અછત જેવી ઘણી બધી સમસ્યા, હવે એ સમસ્યા ચાલતી હતી. તેવામાં યુરોપ ખંડના દેશોને આશા હતી કે યુરોપ ખંડના મોટા રશિયા છે, ઇટાલી જેવા દેશોના, ઇંગ્લેન્ડ જેવા દેશોને એવું કે અમેરિકામાં એક વોલ સ્ટ્રીટ નામની શેરબજારની કંપની હતી. શું નામ હતું? વોલ સ્ટ્રીટ નામનું શેરબજારનું કામ કરતી હતી. તો યુરોપ ખંડના દેશોને એવું હતું
કે પ્રથમ વિશ્વયુદ્ધમાં પણ બધું ઘણું નુકસાન થયું છે. કદાચ યુદ્ધ પછીના તબક્કામાં શેરબજારના ભાવ ઉચકાશે અને આપણને જે આર્થિક દ્રષ્ટિએ તકલીફ થઈ છે તે નીકળી જશે. પણ એવું ના થયું. કહેવાય છે અમેરિકામાં જે વોલ સ્ટ્રીટ નામની શેરબજારની કંપની હતી તેમાં શું થયું, 24 ઓક્ટોબર 1929 રોજ તે શેરબજારની કંપનીના શેરના ભાવ વધવાની જગ્યાએ અચાનક ગગડી ગયા, ઉતરી ગયા. એવા ભાવ ઉતર્યા કે એના કારણે આખા વિશ્વમાં મહામંદીનું મોજું ફરી વળ્યું. આમ પણ પ્રથમ વિશ્વયુદ્ધની તકલીફ ચાલતી હતી અને ફરી આ નવી તકલીફ ઊભી થઈ. વિદ્યાર્થીઓ, શેરબજાર એટલે શું? જેમાં આપણે દાહોદમાં તો ઓછા હોય છે પણ બરોડા, અમદાવાદ, સુરત, બોમ્બે, દિલ્હી, કલકત્તા જેવા મોટા શહેરોમાં લોકો શેરબજારમાં પૈસા રોકે છે. શરૂઆતમાં આપણે વધારે કમાઈએ છીએ એવી લાલચ પણ લાગે. શેરબજાર એટલે એક જાતનો સટ્ટો, કમાવાની લાલચ પણ લાગે. લોકો કમાતા જાય તેમ તેમ પોતાના લાખો કરોડો રૂપિયા કાં તો ઉછીના લઈને પણ શેરબજારમાં રોકે, વ્યાજે લઈને પણ રોકે. પણ શું થાય, એક દિવસ તો એવો આવે કે આપણે જે શેર લીધેલા હોય, દાખલા રિલાયન્સના હોય, બજાજ ફાઇનાન્સના હોય, કોઈ પણ કંપનીના હોય, એના ભાવ વધવાની જગ્યાએ ગગડે. ને ગગડે ને એ દિવસે મોટી સિટીઓમાં શું થયું તેના વિશે પેપરમાં આવે કે શેરબજારના ભાવ ગગડી ગયા હોય. તો ઘણા લોકો એવા છે કે પોતાના કરોડો રૂપિયા રોકેલા હોય, ઉછીના લાવીને મૂક્યા હોય શેરબજારમાં કે કમાઈશું તો બધાને હાલ દઈશું વ્યાજ સાથે, પણ શેરબજારના ભાવ ગગડે ને એટલે જેણે રોક્યા હોય ને પૈસાનો હિસાબ મારે કે આટલા પૈસા મેં બજારમાં વ્યાજે લીધા છે અને હું એને હવે ચૂકતેર નહીં કરી શકું, એ દેવું રહેશે જ. ના છૂટકે આવા લોકો પોતાના સહપરિવાર સાથે આત્મહત્યા પણ કરે છે. શેરબજાર એટલે શું, એક જાતનો સટ્ટો છે, બરાબર? તો આ તો મેં તમને એક વધારાની વાત કરી. તો આવી રીતે અમેરિકાની જે કંપની હતી એના શેરબજારના ભાવ વધવાની જગ્યાએ ઘટી ગયા અને એ ભાવ ઘટ્યા એના લીધે યુરોપના દેશોમાં વૈશ્વિક મહામંદીનું સર્જન થયું. તેને વિવેચકો વૈશ્વિક મહામંદી તરીકે ઓળખે છે. ત્યાર પછી હવે આપણે આગળ જોઈએ બીજા વિશ્વયુદ્ધ માટેના પરિબળો. તો બીજું વિશ્વયુદ્ધ જે થયું તેના માટેના કયા જવાબદાર પરિબળો હતા એ પરિબળોમાં આપણે જોઈએ. પહેલું ઉગ્ર રાષ્ટ્રવાદ, બીજું જૂથબંધી, ત્રીજું લશ્કરવાદ, ચોથું રાષ્ટ્રસંઘની નિષ્ફળતા, પાંચમું વર્સેસની સંધિ, એડોલ્ફ હિટલરની સામ્રાજ્યવાદી નીતિ અને જર્મનીનું પોલેન્ડ પર આક્રમણ. 2 માર્કના સવાલમાં પણ પૂછાય કે બીજા વિશ્વયુદ્ધ માટેના જવાબદાર પરિબળો જણાવો, તો આપણે આટલા પરિબળો લખવાના, બરાબર? એમાં ઉગ્ર રાષ્ટ્રવાદ, તો આપણે હમણાં જોયું ઇટાલી, જર્મની, જાપાન, આ 3 દેશો પ્રથમ વિશ્વયુદ્ધ પછીના સમયમાં ઉગ્ર રાષ્ટ્રવાદ તરફ વળી ગયા. ઇટાલીમાં ફાસીવાદ પક્ષની સ્થાપના થઈ, ત્યાં યુવાનોને ઉશ્કેરવામાં આવ્યા. જાપાનમાં નાઝીવાદ પક્ષની સ્થાપના હિટલરે કરી અને કેટલાય શારીરિક ખોરખા પણ ધરાવતા કે અન્ય ધર્મના લોકોને મરાવી નાખ્યા. એવા છે પ્રથમ વિશ્વયુદ્ધથી બીજા વિશ્વયુદ્ધની વચ્ચેના સમયગાળામાં જાપાનમાં કેટલાય લોકોની તો હત્યા થઈ ગઈ. એટલે કહેવાય ઉગ્ર રાષ્ટ્રભાવના. રાષ્ટ્રભાવના એટલે પોતાના રાષ્ટ્ર પ્રત્યેની, બધું પ્રત્યે સંકુચિતતાની લાગણી અને બીજા રાષ્ટ્ર પ્રત્યેની તિરસ્કાર, નફરતની ભાવનાએ આજે બીજું વિશ્વયુદ્ધ ઊભું કર્યું તેમ કહી શકાય. એટલે પહેલું કારણ હતું ઉગ્ર રાષ્ટ્રવાદ. બીજું છે જૂથબંધી. વિદ્યાર્થીઓ, પ્રથમ વિશ્વયુદ્ધ 2 જૂથ વચ્ચે લડાયું હતું, મિત્ર રાષ્ટ્ર અને ધરી રાષ્ટ્ર. એવી રીતે અહીંયા પ્રથમ વિશ્વયુદ્ધ પછીના સમયગાળામાં દુનિયાના દેશો એકબીજા જૂથોમાં વેચાઈ ગયા. કહેવાય છે આ જૂથબંધી એ પણ બીજા વિશ્વયુદ્ધ માટેનો જવાબદાર કારણ ગણાય છે. ખાલી આમાં આપણે જૂથબંધીમાં એટલું જ યાદ રાખવાનું છે કે પહેલા વિશ્વયુદ્ધ પછી બીજા વિશ્વયુદ્ધ શરૂ થતાં પહેલાં દુનિયાના ઘણા ખરા દેશો એક આ બીજા જૂથમાં જોડાયા. એટલે નાના નાના દેશોના બધા જૂથ પડી ગયા, એ પણ વિશ્વયુદ્ધ માટેનું કારણ ગણાય છે.
તેમાં કયા દેશ કોની સાથે જોડાયા એ આપણે યાદ રાખવાની જરૂર નથી. આગળ ત્રીજો પોઈન્ટ, લશ્કરવાદ. લશ્કરવાદની વાત કરીએ તો યુદ્ધ પછી, પ્રથમ વિશ્વયુદ્ધ પછી ઇટાલી, જર્મની, જાપાનમાં ફરજિયાત લશ્કરી તાલીમ શરૂ થઈ. યુવાનોને તાલીમ આપવામાં આવે. ભૂમિદળ, હવાઈદળ, નૌકાદળ જેવા અનેક પ્રકારના શસ્ત્રોનું ઉત્પાદન થવા લાગ્યું. પ્રથમ વિશ્વયુદ્ધ પછી યુરોપ ખંડના દેશોમાં, ખાસ કરીને ઇટાલી, જર્મની, જાપાન, રશિયા, અમેરિકા, આ બધા દેશોમાં એક પછી એક શસ્ત્રોનું શું થવા લાગ્યું? ઉત્પાદન થવા લાગ્યું. લશ્કર પર ભાર અપાવવા લાગ્યો. એટલે કહેવાય, એટલે વિદ્યાર્થી એટલી વસ્તુ સમજી શકાય, આજે પ્રથમ વિશ્વયુદ્ધ પછી ભલે વિશ્વમાં શાંતિ સલામતી જળવાય તે માટે રાષ્ટ્રસંઘની સ્થાપના થઈ, પણ શાંતિ નહોતી. બધા દેશ એકબીજાના દુશ્મન હતા અને એમાંય લશ્કર, શસ્ત્રોનું ઉત્પાદન, લશ્કરી તાલીમ, જો એક દેશ બીજા દેશ માટે આવું દેખે, મીડિયા દ્વારા સાંભળે, તો પોતાના દેશના લશ્કરમાં વધારો કરે. એટલે કહેવાય આ લશ્કરવાદ એ પણ બીજા વિશ્વયુદ્ધ માટેનો જવાબદાર કારણ ગણાય છે. ત્રીજું છે રાષ્ટ્રસંઘની નિષ્ફળતા. વિદ્યાર્થીઓ, પ્રથમ વિશ્વયુદ્ધ પછી વિશ્વમાં શાંતિ સલામતી જળવાય તે માટે વુડો વિલ્સને પ્રથમ વિશ્વયુદ્ધ પછીના સમયમાં રાષ્ટ્રસંઘની સ્થાપના કરી. પણ આ રાષ્ટ્રસંઘ વિશ્વના દેશોમાં શાંતિ જાળવવામાં કેવું ગયું? નિષ્ફળ. કેમ નિષ્ફળ ગયું? તો સાંભળો, કહેવાય છે રાષ્ટ્રસંઘ પાસે પોતાનું લશ્કરી નહોતું, લશ્કરી પીઠબળ નહોતું. એની પાસે ખાલી એક સંસ્થા બનાવી દીધી, એની પાસે લશ્કર જ નહોતું. બીજું, ઇટાલીને સ્થાન નહોતું આપ્યું અને જાપાન નીકળી, સોરી, ઇટાલીને જોડાયું નહોતું અને જાપાનને સ્થાન નહોતું અપાયું. ઇટાલીને સ્થાન નહોતું અપાય, અરે ઇટાલી જોડાયું નહોતું અને જાપાનને સ્થાન નહોતું અપાયું. અમેરિકા પણ નીકળી ગયું. એટલે કહેવાય લશ્કરી પીઠબળ નહીં. બીજું, મોટા દેશોની નાના દેશો પર સત્તા લાલચને કારણે, મોટા દેશોની નાના દેશો પર સત્તા લાલચ, એટલે જાપાને મંચુરિયા પર આક્રમણ કર્યું અને ત્યાં પોતાની મંચુકો સરકાર બનાવી. એટલે પ્રથમ વિશ્વયુદ્ધ પછી પણ દુનિયાના મોટા મોટા દેશો નાના દેશો ઉપર આક્રમણ અને ચડાઈ ચાલુ રાખી. એટલે મોટા દેશોની નાના દેશો ઉપર આક્રમણની નીતિ અટકાવવામાં રાષ્ટ્રસંઘ નિષ્ફળ ગયું. એટલે કહેવાય બીજા વિશ્વયુદ્ધનું કારણ એક રાષ્ટ્રસંઘની નિષ્ફળતા જ ગણાય છે. પછીનું કારણ વર્સેસની સંધિ. તમે એના વિશે બીજા પાઠમાં ભણી ગયા કે પ્રથમ વિશ્વયુદ્ધમાં જર્મનીને દોષિત ગણવામાં આવ્યું અને પેરિસમાં ભરાયેલી શાંતિ પ્રક્રિયામાં જર્મનીને દોષિત ગણી તેના ઉપર યુદ્ધ દંડ ફટકારવામાં આવ્યો. એ જે વર્સેસની સંધિ થઈ પ્રથમ વિશ્વયુદ્ધ પછીની જર્મની સાથે, કે એને ફ્રાન્સના પ્રદેશો આપી દેવાના, પોતાનો પણ રૂહર પ્રાંત આપ્યો, પોતાની રાઇન નદી આંતરરાષ્ટ્રીય જળમાર્ગ તરીકે ખુલ્લી રાખવાની, 15 વર્ષ સુધી મિત્રરાષ્ટ્ર ફ્રાન્સને ખનીજો આપવાના, અને આ બધા ઉપર જર્મની પાસે સહી કરાવવામાં આવી. વર્સેસની સંધિ પર વર્સેસના 30 માઇલમાં થઈ હતી અને જર્મનીથી આ સહન ના થયું. એટલે કહેવાય વર્સેસની સંધિ એ બીજા વિશ્વયુદ્ધનું મુખ્ય કારણ ગણાય છે. પછી જે હિટલરની સામ્રાજ્યવાદી નીતિ. પ્રથમ વિશ્વયુદ્ધમાં જર્મનીનો શાસક હતો કેસર વિલિયમ, પણ યુદ્ધ પછી જર્મનીની ગાદી પર આવ્યો એડોલ્ફ હિટલર. તે કોણ હતો? ઉગ્ર સામ્રાજ્યવાદી હતો. તેણે જર્મનીને મજબૂત બનાવવા, જર્મનીને વિશ્વમાં આગળ પડતું સ્થાન અપાવવાનું ધ્યેય રાખ્યું, બરાબર? અને એટલે એણે સામ્રાજ્યવાદી નીતિ અપનાવી. એટલે જ જર્મનીના લોકો એને શું કહે છે? તારણહાર તરીકે ઓળખતા હતા. અને એની આગળ જર્મનીમાં કોઈ એની આગળ બોલી પણ નહોતું શકતું, એના વિરોધીઓ પણ મરી ગયા. એટલે કહેવાય છે જર્મનીની આવી સામ્રાજ્યવાદી નીતિ એ બીજા વિશ્વયુદ્ધનું મુખ્ય કારણ ગણાય છે. તેણે ઓસ્ટ્રિયા પર આક્રમણ કર્યું, બરાબર?
ઓસ્ટ્રિયાને ગુલામ બનાવ્યું, જાપાને મંચુરિયા પર આક્રમણ કરીને મંચુકો સરકારની રચના કરી, જાપાને મંચુરિયા પર આક્રમણ કર્યું હતું, જર્મનીએ કોના પર આક્રમણ કર્યું, ઓસ્ટ્રિયા પર. એટલે કહેવાય આ હિટલરની સામ્રાજ્યવાદી નીતિ એ બીજા વિષયનું કારણ ગણાય છે. તેના પછી જર્મનીનું પોલેન્ડ પર આક્રમણ. વિદ્યાર્થીઓ હવે બીજા વિશ્વયુદ્ધ શરૂ થવાનો છેલ્લો પોઈન્ટ આવી ગયો. અત્યાર સુધી એના કોઈને કોઈ કારણ જવાબદાર હતું, પણ હવે બીજું વિશ્વયુદ્ધ થઈ જ ગયું, એના માટેનું મુખ્ય કારણ કયું, તાત્કાલિક કારણ કયું? તો તાત્કાલિક કારણ 1 સપ્ટેમ્બર 1939 રોજ જર્મનીનું પોલેન્ડ પર થયેલું આક્રમણ. મેં તમને અત્યારે વાત કરી, જર્મનીએ ઓસ્ટ્રિયા ઉપર હુમલો કર્યો, ત્યારબાદ પોલેન્ડ પર હુમલો કર્યો. તો પોલેન્ડને બચાવવા ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ જેવા દેશોએ, ઇંગ્લેન્ડ એટલે બ્રિટન જેવા દેશોએ જર્મનીને ચેતવણી આપી કે તાત્કાલિક જર્મની આ યુદ્ધ બંધ કરે. પણ જર્મની તે માનવા તૈયાર નહોતું, તેણે યુદ્ધ ચાલુ જ રાખ્યું. એટલે જ પોલેન્ડને બચાવવા હવે યુદ્ધમાં કોણ આવ્યું, બ્રિટન અને ફ્રાન્સ આવ્યા. તેણે શું કર્યું, જર્મની પર હુમલો કરી દીધો. જર્મની પોલેન્ડ પર હુમલો કરતું હતું, પોલેન્ડને બચાવવા બ્રિટન અને ફ્રાન્સ યુદ્ધમાં જોડાઈ ગયા. બે યુદ્ધમાં આવ્યા એટલે પેલા અલગ અલગ જૂથો પડેલા જ હતા. કહેવાય છે જર્મનીને પોલેન્ડને પોલેન્ડ પર હુમલો થતો અટકાવવા બ્રિટન ફ્રાન્સ વચ્ચે આવ્યા, અને એના કારણે આ બીજું વિશ્વયુદ્ધ હવે અહીંયાથી શરૂ થઈ ગયું. બરાબર, તો જર્મનીનું પોલેન્ડ પર આક્રમણ એ પણ બીજા વિશ્વયુદ્ધ માટેનું જવાબદાર કારણ હતું. તો બીજા વિશ્વયુદ્ધ માટેના પરિબળો કયા કયા હતા, ખાલી એકવાર પોઈન્ટ જોઈ લઈએ આપણે. ઉગ્ર રાષ્ટ્રવાદ, જૂથબંધી, લશ્કરવાદ, રાષ્ટ્રસંઘની નિષ્ફળતા, વર્સેસની સંધિ, એડોલ્ફ હિટલરની સામ્રાજ્યવાદી નીતિ અને જર્મનીનું પોલેન્ડ પર આક્રમણ, એ બીજા વિશ્વયુદ્ધ માટેના જવાબદાર પરિબળો હતા. બરાબર, તો આપણે આજે પાઠના મહત્ત્વના મુદ્દામાં ઇટાલી અને ફાસીવાદ વિશે, જર્મનીમાં નાઝીવાદ પક્ષ વિશે ચર્ચા કરી, જાપાનમાં લશ્કરવાદની રચના થઈ અને ત્રણેય ભેગા થઈ રોમ, બર્લિન, ટોક્યો નામના ધરીરાષ્ટ્રની રચના કરી, જે બીજા વિશ્વયુદ્ધ માટેનું જવાબદાર કારણ ગણાતું હતું. ત્યાર પછી વૈશ્વિક મહામંદી વિશેનો ચર્ચા કરી કે જેને કારણે યુરોપ ખંડના દેશોમાં વધારે પડતી તકલીફો ઊભી થઈ. બરાબર, તો આજે આ જે કંઈ ચાલ્યું છે તે તમે ધ્યાનથી સાંભળશો, તેના આધારે તમને પ્રશ્ન આપવામાં આવશે, તે તમારે તમારી નોટબુકમાં લખવાના રહેશે. ઓકે, થેન્ક્સ.